कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत वेद विज्ञान महिमा ना बदा कलशो छे 128 मो कलश अने 128 मो प्रवचन बिल्कुल आम दोरे दोरू कही शकीए आपणे भले ने वच्चे क्रम में कोई एक कलश पर चार चार पांच पांच दिवस ना व्याख्यान थया हो वड़ी पाचा बब्बे त्रन त्रन चार चार कलशो आवी जाए पन गुरुदेव श्रीनी शैली शब्दे शब्द ने माणवानी दरेक मां आवेल मूल न्याय ने समझवानी समझावानी अध्ययनशीलता आनंदमयी शैली छे अभ्यास चिंतन स्वाध्याय अवगाहना ने आनंद बधी बाबत गुरुदेवश्रीना व्याख्यान माथे आपणने शीखवा मळे छे स्वाध्याय केम कराय शास्त्र केम वंचाय समझाय छे अर्थ केम कराय केवी रीते एकबीजा प्रकरणों ने एक बीजा साथे लड़ाऊ एटले कॉम्बिनेशन समझाय छे 129मो कलश सॉरी 128मो कलश आजे सांभळ्यू क्या 110 नंबरनो कलश याद कर्या मूल टीका वाँचे नहीं त्यां सुधी गुरुदेवश्रीने चैन न पड़े प्रमाण छे आजे બે વખત બે પ્રકરણના સંદર્ભમાં એને યાદ કર્યા હારે ને હારે સમજાણ કોઈ પણ બહારની ક્રિયા ચિંતન વિચાર બધાની હેયતા સમજાવી કોઈ પણ ક્રિયા વાંચન હોય વિચાર હોય શ્રવણ સાંભળવું હોય પરલક્ષી પરિણામ છે ને એટલે એની હેયતા સમજાવી એને માટે 110 નંબરનો કળશ એની ટીકા યાદ કરી એમાં એમાં સાધકની ભૂમિકામાં જ્ઞાનની ક્રિયા અને રાગની ક્રિયા જ્ઞાન અને રાગ બેઉની સત્તા સહેજે સહ અસ્તિત્વમાં હોય છે બહુ પહેલાં મેં એક વાક્ય આપ સૌને કીધું હતું અહીંયા બેઉનો સહ અસ્તિત્વ ખરો પણ સ્વ અસ્તિત્વ ખરો યાદ છે યાદ આવે છે મેં સ્લાઇડ બનાવીને કીધું હતું અહીંયા બેઉનો સહ અસ્તિત્વ એટલે સાથે છે જ્ઞાન અને રાગ પણ સ્વ અસ્તિત્વ એટલે જ્ઞાન જ્ઞાનમાં છે રાગ રાગમાં છે આ બહુ ગજબની વાત છે સ્વ અસ્તિત્વની સમજ એ સમ્યક એકાંતની સમજ છે સ્વ અસ્તિત્વ અને સહ અસ્તિત્વની સમજણ એ સમ્યક અનેકાંતની સમજણ છે આ બહુ અનમોલ વાત કરું છું ધ્યાન રાખજો આ મગજમાં એમ નેમ નહીં બેસે બિલકુલ સાહિત્યિક ભાષામાં સરળ શબ્દોમાં જે હું વાત કરું છું કોઈ દી સાંભળીને હોય એવી આ વાત છે
सह अस्तित्व सौ नो स्वीकारो ये अनेकांतनी साची समझण छे। पण दरेकनो स्व अस्तित्व स्वीकारो ये सम्यक एकांतनी समझण छे। छो समझाणो मारी बात वेड़फाती तो नथी ने ढोळाती तो नथी ने एम कहो छो। ध्यान छे बधायनो ध्यान थी सांभळो छो ये कथा नहीं कथा करीने मन नहीं सांभळता एने ध्यान बार नहीं करता समझवा जेवी वात छे છે કે નહીં બધું છે કે નહીં રાગ છે કે નહીં જ્ઞાન છે કે નહીં જ્ઞાનધારા છે કે નહીં રાગધારા છે કે નહીં જ્ઞાની ને સાધક ને કેવળીની વાત નથી આવતી। હરે ગુરુદેવ શ્રી એક વાક્ય બોલે જો એને પૂરેપૂરી પવિત્રતા જ હોય તો કેવળ થઈ જાય ને। પવિત્રતા જ એને હોય પૂરેપૂરી કેવળી થઈ જાય અને માત્ર અપવિત્રતા રહે તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય। કેટલી સરસ મજબની વાત માત્ર કશાય અને બહિર્દ્રષ્ટિ જ હોય મિથ્યા દ્રષ્ટિ ન થાય અને પૂરેપૂરી પવિત્રતા હોય તો કેવડી ન થાય। લોજિક સમજાય છે। હું ઘણી વાર એક વાત કરતો હોઉં છું આપણે માળા ફેરવ્યા ને એક માળા મંદિરમાં બેસીને ઓહો મારો ધ્યાન તો એટલો બધું એકાગ્ર કલાક સુધી ક્યાંય ધ્યાનમાંથી બહાર ન થાય। અમારા ભરત ભગવાનની તો 48 મિનિટમાં તો કેવળ જ્ઞાન થઈ ગયું તો તારું શું ધ્યાન હતું એ માળામાં ધ્યાન હતું ને। કેટલો આમ વ્યવહારાભાસ સ્પષ્ટ દેખાય અમે તો કલાક સુધી ધ્યાન કરીએ અમે તો રોજ શિખર મંદિરમાં બેસીને ધ્યાન કરીએ અમે તો રોજ કુંકુમ ભવનમાં બેસીને ધ્યાન કરીએ કેમ ધ્યાન કહેવાય ને તો કોને છેતરે છે સમજાય છે। એ જે વ્યવહારની ક્રિયા કરીને જે પોતાની જાતને તું છેતરે છે કે અમે ધ્યાન ધ્યાન તો ભરત જેવું હોય 48 મિનિટમાં કેવળ જ્ઞાનને લઈને ઉભા સ્વરૂપનું અનુસંધાન હોવું જોઈએ અંદરમાં એનું નામ ધ્યાન ક્રિયા માત્રનું નામ ધ્યાન નથી। હું આજે અતિશય કડક ભાષામાં અતિશય કડક એટલે કોઈ અમે ઝાપટ મારે ને ગાલ પર પાંચે પાંચે આંગળા નિશાન ગાલ ઉપર આવી જાય 2-4-6 દિવસ એ નિશાન ભૂસાય નહીં એવા આજે ઝાપટ માર્યા છે। શુભાવની રુચિવાળાના હિજડાઓનો અહીંયા કામ નથી। હિજડા કીધા છે હિજડા પાવૈયા અમે તો એમાં જ માનીને બેઠા હોય અમને જાત્રાના ભાવ થાય દાનના ભાવ થાય સ્વાધ્યાયના ભાવ થાય સાંભળવાના ભાવ થાય અમને તો ઉજવણી ઉજવવાના ભાવ થાય મુલ્લાની દોડ મસ્જિદ છે પાવૈયાની દોડ ક્યાં સુધી સમજાય છે ગાયોને પાવા માટે ગાતા ગાતા જાય ત્યાં સુધી પોલીસ આવે ભાગો 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 અહીંયા હિજડાઓનું કામ નથી। બહુ માર્મિક વાત ખ્યાલમાં આવ્યું હું થોડુંક છે ને સ્ક્રીન ઉપર આપ સૌને 129 નંબરનો કળશ આવતીકાલનો કાઢીને એક જ મિનિટમાં વાત કરું છું જો સંપદ્યતે સંવર એશ સાક્ષાત સાક્ષાત સંવર સંપાદિત થાય છે કેળવાય છે મેળવાય છે અમાય છે સ્પર્શાય છે અનુભવાય છે વેદાય છે સંચેતન કરાય છે સમજાય સંપદ્યતે સંપાદન બે 3 દિવસ પહેલાં પણ આ શબ્દ આવ્યો હતો ત્યારે પણ મેં વાત કરી હતી। તો સંવર સાક્ષાત પ્રત્યક્ષ સાક્ષાત સંવરનું સંપાદન થાય કહે છે કેવી રીતે શુદ્ધાત્મ તત્વસ્ય કિલોપલંભાત શુદ્ધાત્મ તત્વના અવલંબનથી જેનાથી શુદ્ધાત્મ તત્વના અવલંબનથી ત્રીજી રીતિમાં કહે છે સભેદ વિજ્ઞાનત એટલે તે શુદ્ધાત્માનો અવલંબન કેવો ભેદ વિજ્ઞાનથી તસ્મા તદ્ભેદ વિજ્ઞાનમ અતિવમ ભાવ્યમ તેથી તે ભેદ વિજ્ઞાન
ज्ञानी भावना निरंतर भावी जोइए केटली वस्तु थई जो ध्यान गयो केटली वस्तु थई ते जे संवर छे ई संवर शुद्धात्म तत्व की प्राप्ति थी शुद्धात्म तत्व की प्राप्ति शुद्धात्म तत्व अवलंबन थी शुद्धात्म तत्व अवलंबन से ना थी तो कभी भेदज्ञान थी त्रण वस्तु थी संवर शुद्धात्मा अवलंबन अने भेदज्ञान तो शुरुआत क्या थी छे पहलो भगत यो गयो छे जो संवर टोचे સંવર કેવી રીતે થાય કે બીજો પગલો જ્યારે આપણે ચડીએ બીજા પગલાથી પગથિયાથી આગળ ચડીએ બીજો પગથિયો કયો કે શુદ્ધાત્મ તત્વનું અવલંબન શુદ્ધાત્મ તત્વનું અવલંબન ક્યારે તો એ પહેલો પગથિયો ચડો ત્યારે વેદ વિજ્ઞાન વેદ વિજ્ઞાન રૂપી પગથિયા પરથી આત્માનું અવલંબન અને એનાથી સંવર આ ત્રણ પગથિયાની વાત 129 નંબરના પ્રશ્ન જે આવતીકાલે આવશે અને આખો પ્રવચન સોરી હા આખો વ્યાખ્યાન જે છે ને 129માં કળશ પર જો કે 130માં પણ લેશે આગળ રવિવારનો દિવસ છે 23/10/77 બહાર ગામથી લોકો આવ્યા હોય જોશું આપણે હવે આવતીકાલે ગુરુદેવશ્રી ભાવનગરથી આવ્યા છે રાજકોટથી આવ્યા છે આજે રવિવાર છે કહેશે કે નહીં કદાચ કહેશે ખરા બહાર ગામથી લોકો રવિવારે આવતા ને એવી સરસ વાત 129માં છે આ 128માં જે કળશ આપણે લીધો છે આજે ગુરુદેવશ્રી જે ચર્ચા લીધી એમાં બહુ લાંબી વાત ન કરું મહિમા કોને કહેવાય એ મહિમાની વાત ગુરુદેવશ્રી બહુ ગજબની મલાઈવા છે આજે ઘણી વાર આ વાત અહીંયા સ્વાધ્યાયમાં કરતો હોઉં છું આપણને મૂળમાં મહિમા નથી એટલે કદર નથી સમજાણ મહિમા નથી એટલે કિંમત નથી અધિકતા નથી ભાસતી આપણને એનો મહિમા નથી ભાસતી હા કેમ ડોક્ટરોને ત્યાં લાઈનમાં માણસ ઊભો રહે મહિમા છે હા કેમ એરપોર્ટ ઉપર પ્લેન પકડવા માટે શું સાહેબ કેવું છે વિદેશમાં યુએસ યુકેમાં ખ્યાલ છે આપ સૌ છેલ્લા બંને ખ્યાલો રાત્રે 8-9 પછી સવાર સુધી એક ફ્લાઇટ લેન્ડ નહીં થાય અને ટેક ઓફ નહીં થાય આ રૂલ્સ છે ક્યાંનો લંડનનો અમેરિકાનો હિન્દુસ્તાનમાં હાલે 2 વાગે આવો 4 વાગે આવો હા સાંભળી છે વાત તમે લોકો કુસુમભાઈ તમને તો ખબર હોવી જોઈએ ટીચર છો તમે તો હા વિદેશનો નિયમ છે અમેરિકામાં અને લંડન અને અમેરિકામાં એક બનેલી ઘટના છે એક ભાઈએ જે એરપોર્ટની બાજુમાં જ એનો મકાન હતો એરપોર્ટવાળાએ બહુ પ્રયત્નો કર્યા છાપામાં એનો આખો આર્ટિકલ આવેલો છે કે બહુ પહેલાંની વાત છે મેં બહુ પહેલાં વાંચેલું છે 1-2 વર્ષ પહેલાં એરપોર્ટવાળાએ કોર્ટ કેસ કર્યા કે આ એરપોર્ટની વ્યવસ્થાના ભાગરૂપે મકાન તોડી નાખો ડેમોલેશન કરો ભાઈએ કોર્ટ કર્યો હાઈકોર્ટમાં અને એ જંગ જીતી ગઈ ભાઈ એ તમે પ્લેન અને વ્યવહાર અને વાહતુક અને વ્યવહાર તમે તમારું જાણો પણ નાગરિકને ત્રાસ તકલીફ ન હોવું જોઈએ કોર્ટે આ રિઝલ્ટ આપ્યું જજ અને કોર્ટ કોની હારે સાહેબ મોદી સાહેબ ગમે તેવી અવલ ચંડાઈ કરે હાઈકોર્ટ મૂકશે ભલે ને તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ સરકાર કરતા ધરતા પણ તમે નાગરિક વિરુદ્ધ સમાજ વિરુદ્ધ આ કેવી નીતિ છે ગજબની આ નોટબંધીનો કેસ ચાલ્યો આખો હાઈકોર્ટમાં ખ્યાલ છે જોયા છો સમાચારમાં હમણાં છેલ્લે એ તો ખબર જ હોય સાહેબ તમને તો બહુ ખ્યાલ ન હોય હા સરકારને લઈ લીધા હડપેટમાં હાઈકોર્ટે અને દુનિયાભરના બધા લોકોએ કોર્ટ કેસ દાખલ કર્યા
નાગરિકો ને હાલાકી થઈ છે ને આમ અંતે આપણે આ 15-15, 20-20 દિવસ અવ્યવસ્થા થાય, આપણે કાંઈ બોલવા પડવું છે નહીં. એ તો ઉપાધિ પંડિતજી કરે ને, માઇકમાં એને બોલવાનું છે. સમજાય હું શું કહું છું? અવાજ સમાજનો ઉઠવો જોઈએ. વિદ્વાન શું કરે? નમાલી પ્રજા હોય તો અવ્યવસ્થા તો બધું થવાનું છે. જાગૃત કોણ હોય, સરકાર કે પ્રજા? પ્રજા જાગૃત હોવું જોઈએ ને, તો જ દેશનું સંચાલન ચાલે ને. તોલીબાઈએ કોર્ટ કેસ કર્યો કે નહીં, તમે નાગરિકને ત્રાસ ના આપી શકો. રીતસર કોર્ટે એના પક્ષમાં નિર્ણય આપ્યો. પછીથી નિયમ થયો રાત્રિ 10-11 પછી. અને એને ખબર કેવી રીતે નિયમ એને કેસ કર્યો હતો કે રાત્રે અમારા છોકરાઓ સ્ટડી કરે છે, વાંચે છે, આ પ્લેનનું લેન્ડ અને ટેકઆઉટ એને લીધે બહુ ત્રાસ થાય છે. બોમ્બેમાં ખબર છે, બોમ્બેમાં લતા મંગેશકરનો બંગલો જ્યાં હતો ત્યાંથી ફ્લાયઓવર બનવાનો હતો, એને કેસ કર્યો, કેસ જીતી ગયા. ફ્લાયઓવર ન બન્યો ત્યાં, મુંબઈની વાત કરું છું. એટલે એક એક નાગરિકનું ધ્યાન આપવામાં આવે. અહીંયા તો અરણ્ય રોધન જેવા ઘાટ છે, તમે રોધના રડ્યા રાખો, અહીંયા કોઈ સાંભળવાવાળા છે નહીં. એટલે બહુ વૈરાગ્ય થાય છે આપણને. બધો આ પતનના લક્ષણો છે, બધા પડતીના લક્ષણો છે. ચલો આ વાત શેના માટે કરી? મહિમા હોય તો બધું થાય, વાત એ છે. શેલાભાઈ મહિમા આવવો જોઈએ ને, મહિમા જ નથી અંદર એ વસ્તુ પ્રત્યે, એ પદ્ધતિ પ્રત્યે. કોઈ પણ એક્ટિવિટી, કોઈ પણ એક્ટિવિટી તમને કહો, એ અંદરમાં રિસ્પેક્ટ, અધિકતા, પ્રાથમિકતા હોય તો જ થાય. અમારા ડ્રાઇંગના ટીચર હતા, અમે લોકો હંમેશા ફરિયાદ કરતા ઓલાને, સરને, કે સર તમારા જે હેન્ડ રાઇટિંગ થાય છે અમારા નથી થતા, અમારા નથી થતા. તો એ કહે કે ધ્યાન દીધા કરો. એમ જ કહે કે તમે જ્યારે લખો ત્યારે તમને એવું ફીલ થવું જોઈએ કે મારા અક્ષરો આનાથી પણ સારા થવા જોઈએ. એમ કહેતા, જો કે અમે સબ્જેક્ટ નહોતા ભણાવતા, પણ એના વળાંકદાર અક્ષરો ઉપર અમે બહુ ફિદા હતા. નવા વર્ષે નવા ચોપડા જ્યારે આવે ને, તો એની પાસે અમે પહેલા પાને નામ એના હાથેથી લખાવી રાખતા, અને એ નામ આપણા, નામ આપણા આપણો, પણ એના અક્ષરે લખેલા વળાંકદાર અક્ષરોને જોઈ જોઈને હરખ પદુડા થતા. આ મહિમાની વાત કરું છું. મહિમા આવવો જોઈએ, મહિમા. વડીલો સાંભળો છો આપ? હા, પાડોશી લોટ લઈ જાય અને ઘરના ઘંટી ચાટે એવા ઘાટ છે. આ તો ગુજરાતી કહેવતનો તો અર્થ મારે કરવાની જરૂર નથી. હા, મહિમા. આજે એના માટે ગુરુદેવશ્રીએ બહુ શબ્દો બોલ્યા છે. અધિકતા ભાસવી જોઈએ, અચંબો લાગવો જોઈએ, વિશેષતા ભાસવી, એક શબ્દ બોલે આશ્ચર્યતા આવી જોઈએ. જોઈ મૂળ કળશો નિજ મહિમરતાના વેદ વિજ્ઞાન સત્યા ભવતી નિયતમેષા શુદ્ધ તત્વોપલંબ અચલિત અખિલાન્ય દ્રવ્ય દૂરે સ્થિતાનાં ભવતી સતિ ચ તસ્મિન્ અક્ષયં પરમ મોક્ષઃ. શું કહું તમને, ખરેખર હું આખો દિવસ આના ગાણા ગાઉં તોય સમય ઓછો પડે, અને 5 મિનિટમાં ઊભો થાય તોય કામ થઈ જાય એવું છે. રિસ્પેક્ટ, મહિમા, પ્રાથમિકતા, અધિકતા, ગરજ. બેનશ્રીના શબ્દોમાં કહીએ તીખી ધગશ, ગુરુદેવશ્રીના શબ્દોમાં કહીએ કરોડો પુરુષાર્થ.
છે જ નહીં, બધા બપાઈ ગયા છે, ક્યાંથી કામ થાય? જો અર્થ કેટલું સરસ કર્યું છે, એશામ નિજ મહિમરતાનામ શુદ્ધ તત્વોપલંબઃ ભવતિ. નિજ મહિમરતાનામ એટલે જીવના શુદ્ધ સ્વરૂપ પરિણમનમાં જે રત છે એટલે મગ્ન છે, કોઈ તેમને સકળ કર્મથી રહિત અનંત ચતુષ્ય વિરાજમાન જે આત્મવસ્તુ તેની પ્રાપ્તિ થાય છે. તો ગજબનો ફ્લાઇંગ કર્યો અને લેન્ડિંગ કર્યું આમાં. મહિમામાં જે રત છે, મને એમ ઈચ્છા થઈ મહિમા શબ્દનો અર્થ શું હોવો જોઈએ. મેં બહુ ગોત્યો આજે. એક શ્રોતાએ પણ પૂછ્યું આમાં મહિમા એટલે શું, પણ વ્યાકરણ વગેરે એના તરફથી કોઈ જવાબ ના આવ્યો. પણ પરમ અધ્યાત્મ તરંગિણીમાં આચાર્ય શિવચંદ્ર દેવે એનો જવાબ આપ્યો છે, મહિમા એટલે મહાત્મ્ય. મહાત્મ્યનો અર્થ કર્યો જે સમ્યક દર્શન જ્ઞાન રત્નત્રય સ્વરૂપ છે એ એનો મહાત્મ્ય છે. વર્થ, વર્થ કહેવાય, સમજણ. એક નાનકડો ડાયમંડ છે વીટીમાં વચ્ચે જે મૂકેલ, કેટલો આચવીએ છીએ એને. કેમ આચવીએ સાહેબ? કેમ કે એની કરોડોની કિંમત છે. કિંમત લાગે તો એને આચવી, કિંમત ન લાગે તો પછી એને આચવણી નહીં થાય. પ્લાસ્ટિકના ડબડા તો ઘરે જ્યાં જ્યાં ત્યાં રખડતા હોય. શું? પ્લાસ્ટિકના ડબડા તો બધા જ્યાં ત્યાં રમકતા રખડતા હોય ઘરમાં. અને કાચના બાઉલ આમાં, અને એમાં ઓલી શું કહેવાય જેમાં આઈસ્ક્રીમ પીરસવામાં આવે, કચોડી કહેવાય, શું કહેવાય, બાઉલ, એ કેવા આમ પ્રેમથી એને, હા, લિવિંગ રૂમમાં કબાટ હોય, કબાટમાંથી પ્રેમથી કાઢી અને એમાં સજાવીને રાખીએ. કપ રકાવી બોન ચાઇના, હા, કેટલો હચવીએ કે મગજમાં ખ્યાલમાં છે. એક 500 રૂપિયાનો આવ્યો છે, અને ઓલો પ્લાસ્ટિકનો, સમજાય છે? કિંમત, કિંમત કોની કિંમત છે વિચાર, હા સાહેબ. અચ્છા, બેંકના પાસબુક કેટલા હાચવો? ચલો, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ કેટલો હાચવો? કેવો પર્સમાં, અંદરમાં, ગર્ભગૃહમાં હોય, સમજાય છે શું કહું છું? કા એટીએમ કાર્ડ, આધાર કાર્ડ, હલો ને, આધાર કાર્ડ કેટલો હાચવો? હમણાં ક્યાંક ગુમ થઈ જાય તો નાની યાદ આવી જાય. કિંમત છે ને એની મગજમાં. અને સમજો, મેં તમને કોઈ કાગળ પર ગાથા લખીને આપી હોય કે આ ગાથા તમે વાંચજો, ખબર નહીં 4 દિવસથી કાગળ ક્યાં ખોવાઈ ગયું છે. કા તમારું એટીએમ કાર્ડ તો એમને એમ છે, આધાર કાર્ડ તો એમને એમ છે, ગાથાવાળો કાગળ કેમ ખોવાઈ ગયો? કેમ કે એની કિંમત નથી. આ હકીકતની વાત કરું છું તમને. ધવલાજીમાં એક વાત આવી, જય ધવલામાં, જેને તત્વજ્ઞાનની ગરજ નથી, જેને તત્વજ્ઞાનની પડી નથી, તત્વજ્ઞાન પ્રત્યે જેને ઉત્સાહ નથી, એને પરાણે પરાણે તત્વજ્ઞાન સંભળાવનારા એ અનંત અનુબંધી લોભી જીવ છે. તરસ્યાને પામી ભવાય, હા, ભેંસની અમે ભાગવત જેવી વાતો છે. એટલે બહુ મહિમા અંદરમાં આવવો જોઈએ, મહિમા વિના બધું નથી. મહિમા હે અગમ જિના અગમ કી મહિમા હે. હજી એક વાત કરો, ખોટું નહીં લગાડતા કોઈ પણ વાત, સહેજ આપણે ઘરમાં બેસીને વાત કરી, 2-3 દિવસ ક્યારેક આમ સમજો કે 20 મિનિટ 25 મિનિટ અડધી કલાક સ્વાધ્યાયમાંથી ઊભા થઈએ ને, તો સાહેબ તરત જ કહેશે, કા પંડિતજી અમને 4-6 દિવસથી અડધી કલાક જ વહેલું જ પતાવો છો, કેમ? પણ ક્યારેક ક્યારેક 1.5 કલાક અહીંયા રાગડા તાનીએ છીએ ત્યારે તમારું હૃદય ખુશ નથી થતો, ત્યારે કેમ 2 વેણ મોઢામાંથી આવતા નથી?
ખોવા ભરી ભરીને તમને પીરસાય છે ને સાહેબ, શ્રેષ્ઠને સત્કારો. હું તમને ખરેખર એમ કહું, આ ધોરણ 11-12માં ના, ખાસ કરીને 12માં ધોરણના છોકરા આમ એક એક મિનિટ માટે તરસતા હોય એમ આપણા પીરિયડ માટે. અને એમાંય છેલ્લી 2 મિનિટ પહેલાં, સાવ છેલ્લા છેલ્લા પીરિયડ હોય ને, 4:30 થી 5, સાવ 5 થી 5:30 વાળો પીરિયડ હોય, અને એમાં 5:30માં હજી 2-3-5 મિનિટ પહેલાં આપણે પતાવીએ ને, તો 2-3 છોકરાઓ કહે સર હજી 5 મિનિટ બાકી છે, હજી 2 મિનિટ બાકી છે. એનો અર્થ શું થયો શૈલાબેન? એમને હજી ભૂખ ઉગળેલી છે. કેટલો મહિમા આવે આપણને એમને ભણાવવાનો. આ ગરજુ ગરજુની વાત છે. બાકી આ તો રોજની દુકાન ખુલ્લી છે, આવું હોય તો આવે, ના આવું હોય તો ના આવે, સાંભળવું હોય તો સાંભળે. હા, આ મહિમાની વાત કરો છો. ટોડરમલજી સાહેબે તો મોહનો મહિમા સમજાવ્યો છે. ચોથા અધ્યાયમાં પ્રકરણ છે મોહનો મહિમા. અહીંયા જ્ઞાન તત્વ, જ્ઞાનનો મહિમા. વચનામૃત રીતે રાગના પરમ શાંત રસ ભોગ ઔષધિ જે ભવ રોગના કાયરને. મહિમા નથી ને એટલે પ્રતિકૂળ છે. એક વાત યાદ રાખ, કિંમત, કદર, મહિમા, ગરજ અંદરમાં હશે તો જ થશે, ને તો 3 કાળમાં નહીં થાય. અને મહિમાનો જે અર્થ આમાં કરેલો છે, અનુભવ કરેલો છે, નિજ મહિમામાં રત એટલે શુદ્ધ સ્વરૂપ પરિણમનમાં જે મગ્ન છે ને, બીજી રીતિમાં શુદ્ધ સ્વરૂપ પરિણમનમાં જે મગ્ન છે તેમને અનંત ચતુષ્ટય વિરાજમાન આત્મવસ્તુની પ્રાપ્તિ થાય. હું શું કહું તમને ગુરુદેવશ્રી, આનો જે અર્થ કર્યો છે આજે બેન શૈલાબેન, ધ્યાન ગયું? એ તો ત્રિકાળ ચતુષ્ટય જે છે એ છે. ત્રિકાળ ચતુષ્ટય નિષ્ક્રિય, સમજો ને, ત્રિકાળ ચતુષ્ટય સ્વભાવ, કારણ પરમાત્મા રૂપે જે પડેલ છે એ તો છે જ, પણ પ્રગટ જે થાય છે ચતુષ્ટય એ અનંત છે. એક અનંત ચતુષ્ટય સ્વરૂપ ત્રિકાળ અને પ્રગટ થતા અનંત ચતુષ્ટય, પ્રગટ થાય છે એ અનંત છે, અંદરમાં છે એનું તો પછી કેવું જ. એ એક વાત ગુરુદેવશ્રી આજે કરી છે, બહુ બહુ માર્મિક વાત હતી. બારીકાઈથી આપણે એને જોઈએ ને તો જો અહીંયા છે પાન નંબર 147માં છે, વચ્ચે નીચેના ફકરામાં શુદ્ધાત્મ તત્વોપલંબ ભવતી, એમાં જો એ જ પંક્તિનો અર્થ, અનંત જ્ઞાન, જ્ઞાન સ્વભાવ એની મર્યાદા શ્રી, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત બળ, એવું ચતુષ્ટય બળ મૂળ, જો મૂળ એ સિવાય અનંતી ચતુષ્ટ શક્તિઓ બીજી પણ આ ચતુષ્ટય મૂળ જે સ્વભાવ, જો આમાં બેઉમાં ભેદ, આ પ્રગટે છે અનંત ચતુષ્ટય એ વસ્તુ બીજી છે, અને આ મૂળ સ્વભાવ છે એ જુદો છે. એના તરફની એકાગ્રતાથી એ અનંત ચતુષ્ટય પર્યાયમાં પ્રગટ થાય છે. પકડાનો ન પકડાનો તો 25 વારમાં જ છે, કેટલું ખોલવાનું એને. હા, એક વાત અહીંયા જો 143માં નીચે, નિજ મહિમરતાના એનો અર્થ, ભગવાન આત્મા શરીર વાણીથી તો ભિન્ન જુદો, દયાદાન ભરત ભક્તિના પરિણામ અને કામ ક્રોધના ભાવ એનાથી ભગવાન અંદર ભિન્ન, એને પર્યાયને, એની પર્યાય જે છે તેને નિજ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપમાં લીન કરવી, એ આનંદનો અનુભવ હોય. આહ, જો આનંદનો અનુભવ હોય એ સંવર કહો, આનંદનો અનુભવ કહો કે સમ્યક દર્શન જ્ઞાન કહો, મોક્ષ માર્ગ કહો, એ કર. અને આ બધું બોલ્યા ને ગુરુદેવશ્રી, મુમુક્ષુ બોલ્યા હતા કાલે, તો આપ કહેતા હતા કે આનંદ પ્રાપ્ત થાય છે, અને આજે કહો છો કે સંવર થાય છે. ગુરુદેવ બોલે આનંદ કહો, સંવર કહો, બધી એક જ વાત છે. બધું આગળ પાછળ મેળવીને વાંચો તો જ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં ટપો પડે. બહુ બહુ સુંદર, બહુ ખરેખર સરસ વાત. ચાલો મહિમાનો થોડો અર્થ જો, 144માં પાણી નીચે, નિજ મહિમા એટલે શું? તો જો શું કહે છે ગુરુદેવ, કહ્યું ને
निज परमात्म स्वरूप ऊंचो यू जेने अंतर महात्म्य आयु महात्म्य मोनई मा महात्म्य पुण्य ने पाप ने पर्याय नो महात्म्य जेने छूटी गयु जो महिमा अधिकता अचिंत्यता विशेषता परने अधिकता विशेषता अचिंत्यता आश्रयता छूटी गई है अने स्वनी अचिंत्यता विशेषता अद्भुतता जेने दृष्टि मा आवे बोलो आनो नाम छे निज महिमा रत परनो महिमा छूटवो जोईए स्वनो महिमा आवो जोईए परनी अधिकता छूटवी जोईए स्वनी अधिकता आवी जोईए बहु सरस चर्चा અને અપેક્ષાઓની જ્યાં જેવી અપેક્ષા હોય આજે જાત જાતની બધી 73 નંબરની ગાથા પ્રવચન સારની વાત એ ઘણું બધું આમાં અપેક્ષાઓનું એક પ્રકરણ 145 નંબરના પાનામાં લીધું છે એક બહુ માર્મિક પ્રકરણ આજે વાત વચ્ચે આવી કે એક ક્ષુલ્લકની વાત કરી કે ક્ષુલ્લક રેલમાં બેસે તો ક્ષુલ્લકને રેલમાં ન બેસાય પણ અત્યારે ક્યાં એ બહાર નીકળી પંચમ કારણા એવા ન હોય બધી વાત કરે પંચમ કારણો શેરો થતો હશે ચોથા કાળમાં લોટનો થાય પંચમ કાળમાં માટીનો થાય ચોથા કાળનો ઘીનો થાય અને પાંચમા આરાનો પેશાબનો થાય શેરો કેટલા કડક શબ્દોમાં ગુરુદેવજી બોલે છે તમને ખબર હમણાં એક શુલ્લકજી લંડન ગયા છે અહીંયા ગુરુદેવ તો રેલમાં બેસવાની ના પાડે છે સાંભળો છો શું કહો છો બધે ક્યાં જાય છે ધર્મ વિચાર કરો ધર્મની ચર્યા પંચાધ્યાયને યાદ કર્યા ગુણોનો ગોદામ નિયમસાર 38મી ગાથા પરદ્રવ્ય કહીએ છીએ યાદ કર્યા પુણ્ય પાપ ભાવનો અધિષ્ઠાતા આત્મા એ બધી 128મા પાને ગાથા આપેલી હતી ગુરુદેવ યાદ કર્યા હતા આ 148 49 પાનું ચાલે છે 128માં પાની ગાથા લખેલી છે આમાં જ આ ગ્રંથમાં જ ત્યાંથી આ બધી બહુ સરસ ચર્ચા એક બીજી વાત નિજ મહિમા રતા નામ એની વ્યાખ્યા ગુરુદેવશ્રી કરતા કરતા ભેદ વિજ્ઞાનનો અર્થ કરીને બહુ સરસ વાત કરી કે આ બાયડું હોય ને બાઈઓ ઘઉં વીણતા હોય ઘઉં ક્યાં વીણે છે એ તો વીણે છે કાંકરા અને બોલે છે શું ઘઉં વીણીએ છે અસ્થિ જ વીણે ને કાંકરા તો ફેંકે છે હા બહુ સરસ એનો દાખલો ગુરુદેવશ્રી આમાં આપેલ છે અચ્છા હવે 110 નંબરના કળશનો જે દાખલો આપ્યો ને એમાં એક બહુ સરસ વાત કરી પોતાનું ચિંતન નહીં કરવું પ્રશ્ન છે 151 નંબરના પાના ઉપર એનો જવાબ બહુ સરસ ગુરુદેવશ્રી આપ્યો ચિંતન વિકલ્પથી નહીં કરવું અંતરમાં એકાગ્રતાથી કરવું કેવળ એટલી વાત તમે વિચારો કેમ કે વિચાર ચિંતન બધું પર છે પરાધીન છે એ પુણ્ય પાપના બધા પરિણામ છે એ એંગલથી જે ગુરુદેવશ્રી આમાં વાત કરે છે એ બહુ સરસ સમજાવી છે અને એ વસ્તુ આપણે બહુ ધ્યાનથી એને જોવી કે સાંભળવી વિચારવી હવે આગળની એક વાત જો આ એક પ્રકરણ આપણે લઈએ વાત પૂરી કરીએ પારા નંબર 153 એમાં જો ઉપર હિજડાઓનો દાખલો આપ્યો ને હિજડાઓનો એમાં ગુરુદેવશ્રી સમજાવતા સમજાવતા નીચે કહે છે એમ પુણ્યના ભાવની રૂચિવાળા હિજડાઓ તમારું ધર્મમાં કામ નહીં બહુ જેને પુણ્ય હોય છે પણ એની રુચિ કરનારો મિથ્યા દ્રષ્ટિ પાવયો હિજડો છે જો ભૂમિકા પ્રમાણે પુણ્યનું હોવું જુદી વસ્તુ છે પણ અમે પુણ્ય કરીએ છીએ પુણ્યથી ધર્મ થાય આવી જે ઊંધી માન્યતા છે ને એક વાત યાદ રાખજો સત્ક્રિયાઓ હોય પ્રક્ષાલ પૂજા વિધાન સ્વાધ્યાય પાઠ પદ્ધતિ પણ ક્રિયાઓ પ્રત્યે ક્યાંય અંદરમાં ઉપાધેય બુદ્ધિ ન પ્રતિબંધપણો ન હોય એ વાત બહુ સરસ કરી છે વિચારજો બહુ કડક શબ્દોમાં એ વાત ગુરુદેવશ્રી આજે કરી
છેલ્લે આજે ગુરુદેવશ્રીએ અનેકાંતની વાત સમજાવતા પણ લોકો બહુ ભાગ એમ જ સમજે છે એમ કરીને ઇશારો કરી તો એ બળેલ ચણાનો દાખલો આવ્યો. એ ચણા ચણો જે બળી ગયો હોય ઉગે નહીં એમ રાગ અને અજ્ઞાનને બાળી નાખ્યા પૂર્ણ આનંદની દશા થઈ તો ફરી પાછો ભાવ લેવાનો ભાવ નહીં થાય. સાધી અનંત 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 સમાધિ સુખમાં. છેલ્લી એક બહુ સરસ વાત કરું, દૂરે સ્થિતા નામ. આમાં છે ને આખી સાધક અવસ્થા છુપાઈ છે. રાગ છે, પુણ્ય છે, ભૂમિકા પ્રમાણે ભાવો છે, પણ જ્ઞાની તો એમનાથી દૂર જ ઊભા છે. આ લગભગ ગઈકાલના રાત્રિના ધારાવાહિક જ્ઞાનના સ્વાધ્યાયમાં મેં વાત બહુ કરી હતી. રાગ નથી એમ નથી, 96,000 રાણીઓ છે, રાજ છે, છ ખંડ છે, બધું છે, પણ ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરી કે ભો, બધું હોય પણ જ્ઞાની બધેથી દૂર હોય. શું કીધું? દેહ છતા જેની દશા વર્તે દેહાતી, દેહ છે કે નહીં, અશેષ કર્મનો ભોગ છે, બોલ્યા કે નહીં, તો બધું હોય પણ જ્ઞાની બધેથી દૂર હોય. બધું હોય એ આગમ, બધેથી દૂર હોય અધ્યાત્મ. ઓમ નમઃ શિવાય. સદા દેત હો ઢોક, સદા દેત હો ઢોક.